રાજકોટ નજીક આવેલા માલ્યાસણના પીપળિયામાંથી નકલી શાળા ઝડપાઈ છે. કોઈ પણ પ્રકારની માન્યતા વગર આ શાળા અહીંયા ધમધમતી હતી. ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલને શિક્ષણ વિભાગ દ્વારા હાલ સીલ કરવામાં આવી છે અને સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે. કાકા શું નામ તમારું? મારું નામ સલીમ ઇસ્માઇલ વાલેરા. સલીમભાઈ શું કહેશો, અહીંયા પીપળિયા ગામે ગેરકાયદેસર સ્કૂલ ચાલતી હતી, શું ફરિયાદ હતી, શું કાર્યવાહી થઈ ને હવે આના માટે તમે શું કહેશો? છેલ્લા 6 થી 8 મહિના જેવું થયું ત્યારે અમે કલેક્ટરમાં શિક્ષણ અધિકારીમાં એમાં અરજી કરી હતી. શા માટે કે છોકરાના સર્ટિફિકેટો આપતા નહોતા, એટલે પછી અમે એને પહેલાં એમ કીધું કે ભાઈ ફી દઈ જાઓ તો અમે તમને સર્ટિફિકેટ દઈ અને છોકરાને પરીક્ષામાંથી કાઢી નાખ્યું. તેમ છતાં અમે પૈસાનો મેળ કર્યો અને પૈસા દઈને સર્ટિફિકેટ લેતા હતા અમે, તો કે પૈસા દેશો તો કે સર્ટિફિકેટ હું નહીં દઉં. અને કેટલા સમયથી આ સ્કૂલ ચાલતી હતી, કોણ ચલાવતું હતું? એ કાતિયાની બેન છે એમપીના, એ ચલાવતા હતા. અને શું આજે કાર્યવાહી થઈ? આજે કાર્યવાહીમાં ડીડીઓ સાહેબ નહીં આવ્યા હતા અને એ આવીને સીલ મારી ગયા આમાં અને સર્ટિફિકેટ અમને એમ કીધું કે તમે પોલીસ સ્ટેશને આવીને લઈ જાય. કેટલા સમયથી સ્કૂલ ચાલતી હતી? તો 5-6 વર્ષથી. અને કેટલા વિદ્યાર્થી અહીંયા ભણતા છે આ સ્કૂલમાં? અત્યારે હાલની તકે છેલ્લે 31 જણાની બાબત હતી, 31 છોકરાની. કારણ કે એમના વાલીએ બધે આવ્યા, આ બધું જોયું એટલે વાલી એવા કે આપણા છોકરાનું એવું થશે. શું કાર્યવાહી થવી જોઈએ, શું માનો તમે? આજે સીલ તો કરી દીધી પણ તમને શું લાગે છે, ભવિષ્ય સાથે ચેડા છે બાળકો? હા, બાળક ભવિષ્ય સાથે ચેડા છે અને અમને એનું ટેન્શન વધારે હતું એટલે પૈસાનો મેળ નહોતો, તો ઉછીતા લઈને પૈસા દેવા ગયા અમે કે ભાઈ પૈસા લઈને તમે સર્ટિફિકેટ આપી દીધું તો એ બાજુ. મારું નામ વિમલભાઈ આરુદાસ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઇન્ચાર્જ રાજકોટ. સાહેબ, નકલી શાળાની વાત સામે આવી છે, શું વિગત છે? ગઈકાલે તાલુકા પંચાયત પ્રમુખશ્રી પાસે વાલી મંડળ કોઈ આવેલું અને એમણે પ્રમુખશ્રી હસ્તે મને ફરિયાદ અપાવડાવેલી કે 2 વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ શાળા આપતી નથી, માત્ર પરિણામ પત્રકો છે, LC આપતી નથી. એ પરિણામ પત્રકોના આધારે અમે અમારા રેકર્ડમાં તપાસ કરી તો આવી કોઈ શાળા મળી આવી નહીં, જેથી અમે આજે સવારમાં હું અને મારા BRC તપાસ માટે ગયેલા. તપાસ પર જતાં ખ્યાલ આવ્યો કે આ માન્યતા વગરની શાળા ચાલી રહી છે, જે ગૌરી પ્રાઇમરી શાળાના નામથી એ લોકો, ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નામથી એ લોકો શાળા ચલાવી રહ્યા છે. આ જાણમાં આવતા અમે રેકર્ડ તપાસવાની વાત કરી તો એ લોકોએ પોતાના રેકર્ડ રૂમમાં અમને આવવા દીધા નહીં, ઓફિસમાં એન્ટ્રી કરવાની ના પાડી અને એક મહિલા ત્યાં હાજર હતા, જેથી કરી અમે પોલીસ બોલાવી અને પોલીસની રૂબરૂમાં અમે ત્યાં તપાસ કરી તો અમને 7 લિવિંગ સર્ટિફિકેટ મળ્યા છે અને હજી ત્યાં 33 વિદ્યાર્થીઓ, ત્યાં શાળામાં 29 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, એ ધોરણ 1 થી લઈ અને ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ મળી આવેલા છે. હવે આ બધાની વિગતે અમે પુરાવાઓનું તાવલી કરી અને ફરિયાદની તજવીજ અત્યારે કરી રહ્યા છીએ. આ લોકોના જે 2 વિદ્યાર્થીઓની અમારી પાસે લેખિત ફરિયાદ છે એમાં એમણે આમની શાળાના પરિણામ પત્રકો આપેલા છે, બીજા કોઈ ત્યાં હાજર વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓ પાસે અત્યારે પરિણામ પત્રક ન જ હોય એટલે એમને પણ કદાચ આપેલા તો હશે. હવે ત્યાંના વિદ્યાર્થીઓની યાદી અમે બનાવડાવી છે, એના આધારે એમના વાલીઓને પણ અમે સૂચિત કર્યા છે, ત્યાં ગામના આચાર્ય અને સરપંચને જાણ કરી છે કે આ શાળામાં જેટલા બાળકો ભણે છે એના વાલીઓને જાણ કરો કે આ ડુપ્લિકેટ શાળા છે, આપની પાસે શું માહિતી છે. એકાદ બે વાલી અમને ત્યાં સ્થળ પર પણ મળી આવ્યા છે કે જેમને એ ખ્યાલ નથી કે આ શાળા ડુપ્લિકેટ છે. આ લોકો પોતાની પાસે બીજા વિદ્યાર્થીઓને LC લઈ અને અન્ય કોઈ શાળામાં એમના નામ ચલાવતા હોય એવું મળી આવે છે. પોલીસ ફરિયાદ હું જ કરીશ. સાહેબ, 2019 થી શાળા શરૂ હતી, હવે સાહેબ આ પરિસ્થિતિ જે ચાલે છે રોડથી અંદરના વિસ્તારમાં ક્યાંય કોઈના ધ્યાનમાં આવેલી નથી. હવે નજરમાં આવતા જ્યારે ફરિયાદ અમને ગઈકાલે સાંજે પ્રથમવાર મળી છે તો આજે જ અમે એના ઉપર એક્શન લીધા છે.